Hello everyone, Standard 6 Subject English Unit 4 Activity 3B. વિદ્યાર્થી મિત્રો આગળના એપિસોડમાં આપણે સરસ મજાની એક્ટિવિટી 3A મફતલાલનું ઈંડું સમજ્યા, જેની અંદર શું વાત કરવામાં આવી હતી. ખૂબ જ સરસ કે એક મફતલાલ નામનો વ્યક્તિ હતો, ખૂબ જ આળસુ હતો, આમ તેમ એ ફર્યા કરતો અથવા તો બેસી રહેતો. એક દિવસ એ ચાલવા નીકળ્યો અને એક વૃક્ષની નીચે બેઠો છે ત્યારે એને એક ઘાસમાં પડેલું એક ઈંડું જોયું અને એ ઈંડું જોતા જ એના મગજની અંદર ઘણા બધા વિચારો આવવા લાગ્યા અને એ કહે છે કે હું ખૂબ જ ધનવાન બની જઈશ. એવામાં છગનલાલ આવે છે, બંને વચ્ચે વાતચીત થાય છે અને છગનલાલ પૂછે છે કે મને સમજાવ તું કેવી રીતે ધનવાન બનીશ. તો એ પોતાની સ્ટોરી રજૂ કરે છે કે આ ઈંડાને હું ખાઈ જઈશ નહીં, પરંતુ મારા ખિસ્સામાં મૂકીશ, તેમાંથી એક મરઘીનું બચ્ચું બહાર આવશે અને તે મોટું થશે, એક મરઘી બનશે, એ બીજા ઈંડા મૂકશે, એ ઈંડા મોટા થઈ મરઘીઓ બનશે અને એ પછી જે ઈંડા મૂકશે તેને હું વેચીશ અને ધનવાન બનીશ. ઘણી બધી કાર હશે, નોકરો હશે અને મોટું ઘર હશે, આવું સ્વપ્નું જોતો હતો. ત્યારે છગનલાલ કહે છે કે લાવ મને ઈંડું બતાવો. તો ઈંડું બતાવવા જાય છે ત્યારે ઈંડું પડી જાય છે. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, એવો આપણને સરસ મજાનો સંદેશ મળે છે કે કાર્ય કરો અને પૈસા કમાવો, મહેનતનું ફળ સારું. તો એવું જ કંઈક આપણે એ સ્ટોરી સમજ્યા બાદ હવે આપણે એક્ટિવિટી બી આગળ સમજીએ. સૂચના આપેલી છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. શું કહે છે કે આપેલા વિકલ્પોમાંથી ચૂઝ એટલે કે પસંદ કરો, કરેક્ટ ઓપ્શન એટલે કે સાચો વિકલ્પ ફોર ઈચ સેન્ટેન્સ એટલે કે પ્રત્યેક વાક્ય માટે. પહેલું આપેલું છે મિસ્ટર મફતલાલ વોઝ, એટલે કે શ્રીમાન મફતલાલ વોઝ હતા. કેવા હતા? તો કે એ હાર્ડવર્કિંગ એટલે કે સખત મહેનતું, બી લેઝી આળસુ, સી ક્લેવર એટલે કે હોશિયાર ચતુર. તો આની અંદર કયો વિકલ્પ સાચો બનશે? ખૂબ જ સરસ, બી વિકલ્પ લેઝી. ત્યારબાદ બીજું, મિસ્ટર મફતલાલ સો એન એર એટલે કે શ્રીમાન મફતલાલ છે એમણે એન એર ઇન્ડું જોયું. ક્યાં જોયું? એ ઇન ધ નેસ્ટ એટલે કે માળામાં, અંડર ધ ટ્રી એટલે કે વૃક્ષની નીચે, સી ઇન ધ માર્કેટ એટલે કે બજારમાં. ક્યાં જોયું હતું? ખૂબ જ સરસ, બી વિકલ્પ અંડર ધ ટ્રી. ત્રીજું વિધાન, મિસ્ટર મફતલાલ સેડ, શ્રીમાન મફતલાલે કહ્યું, આઈ સેલ એટલે કે હું કરીશ, થઈશ શું? તો કે એ કીપ ધ એગ ઇન માય પોકેટ એટલે કે ઈંડાને મારા પોકેટમાં મૂકીશ, પુટ ધ એગ ઇન ધ સનલાઇટ એટલે કે ઈંડાને સૂર્યપ્રકાશમાં મૂકીશ, ઈટ ધ એગ એટલે કે ઈંડું ખાઈ જઈશ. તો કયું વિધાન સાચું બનશે? એ વિકલ્પ. ત્યારબાદ ચોથી, મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ ફોર બ્લેન્ક્સ. શું કહે છે? કે શ્રીમાન મફતલાલ પાસે ફોર શું, ચાર શું હશે? વિકલ્પ આપેલા છે હાઉસીસ, ચાર ઘર હશે, સર્વન્ટ્સ નોકરો હશે, કે સી કાર્સ હશે. શું હશે? આપણને જે માહિતી આપેલી છે એ મુજબ ચાર કારની વાત કહેલી છે, તો વિકલ્પ સી સાચો બનશે. ત્યારબાદ પાંચમું વિધાન, મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્ડ્સ એન્ડ હેડ્સ એન્ડ વિલ બી એટલે કે શ્રીમાન મફતલાલ છે એ ઈંડા અને મરઘી અને આ બધું છે એ સેલ એટલે કે વેચશે અને શું થશે? તો કે એ લકી નસીબદાર, બી રીચ ધનવાન, સી ક્લેવર એટલે કે હોશિયાર. તો શું થશે? બી રીચ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિકલ્પ છે એ બાકી નોટમાં સારા અક્ષરે લખી અને સરસ રીતે ભાગા કરી દેજો. એક્ઝામમાં આ વિકલ્પ છે એ પૂછાતા હોય છે. ત્યારબાદ એક્ટિવિટી સી, વર્ક ઇન પેર એટલે કે જૂથમાં કાર્ય કરો, કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી એટલે કે વાર્તાના આધારે નીચે આપેલા સંવાદને યોગ્ય રીતે પૂર્ણ કરો. જોઈએ પહેલું, મફતલાલ સેઝ અન એર આઈ એમ ખાલી જગ્યા. તો પાઠના આધારે આપણે કહી શકીએ શું આવશે? લકી, એલ યુ સી કે વાય. છગનલાલ સેઝ હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર ઇન, શું આવશે? યોર હેન્ડ અને પ્રશ્નાર્થ ચિહ્ન. મફતલાલ સેઝ ખાલી જગ્યા, ઇટ વિલ મેક મી રિચ, તો શું આવશે? એન એડ. ત્યારબાદ છગનલાલ સેઝ એન એડ વિલ મેક યુ રિચ, હાઉ કમ એટલે કે ઇન્ડુ તમને ધનવાન બનાવશે, હાઉ કમ એટલે કે કેવી રીતે? મફતલાલ સેઝ
I shall not. तो मैं बदलाव नहीं करे. Eat these eggs. मैं कहते इंडा ने खासे नहीं. I shall put it in my pocket. ये पोता ने इंडा ने चुए. ये put it in my pocket. मैं कहा मारा pocket में मुकेश. Eat. आगे कुछ है चार बार कल जिया माँ will be. Will be warm there. ते क्या गर्म थसे. Soon. A chick will. હવે તે મરઘીનું બચ્ચું શું થશે તો કે કમ આઉટ ઓફ ધ એગ ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર આવશે છગનલાલ સે ઓકે ફાઇન ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ એટલે કે તને ઈંડું કેવી રીતે ધનવાન બનાવશે મફતલાલ સે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તું માત્ર સમજવાનો પ્રયત્ન કર ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન શું કહે છે કે આ મરઘીનું બચ્ચું છે એ મરઘી બનશે ધ હેન વિલ લે એગ્સ અને એ મરઘી છે એ બીજા ઈંડા મૂકશે ધોઝ એગ્સ વિલ ગિવ મી મોર ચિક્સ અને તે ઈંડા છે એ વધારે બીજા મરઘીના બચ્ચા આપશે ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ અને એ પાછી મરઘીઓ બનશે તો કયા કયા શબ્દો પૂરા વિલ ગ્રો વિલ લે એગ્સ અને ઇન્ટુ ત્યારબાદ છગનલાલ સેઝ વેલ યુ વિલ હેવ મેની હેન્સ હા તારી પાસે ઘણી બધી મરઘીઓ હશે મકતલાલ સેઝ રાઈટ ધોઝ હેન્સ વિલ લે એગ્સ અને એ મરઘીઓ શું મૂકશે ઈંડા મૂકશે આઈ શેલ સેલ ધેમ હું તેમને વેચીશ એન્ડ આઈ શેલ બી અ રિચ મેન તો કઈ કઈ કાળજી કહો એગ્સ સેલ ધેમ અને રિચ મેન ત્યારબાદ છગનલાલ સેઝ ઇન્ટરેસ્ટિંગ યુ વિલ બી અ રિચ મેન ખરેખર રસપ્રદ છે તું તો ખરેખર ધનવાન માણસ હોઈશ મફતલાલ સેઝ I shall live in a big house. એટલે કે હું મોટા ઘરમાં રહેતો હોઈશ. Many servants હશે will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરતા હશે. I shall have four cars with college જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા જે માહિતી છે એ મુજબ આપણે કહી શકીએ કે અહીંયા ખાલી જગ્યામાં ડ્રાઈવર્સ આવશે કારણ કે આપણને યુનિટની અંદર કોઈ એવું વિધાન આપેલું નથી કે કાર્સની સાથે બીજું શું હશે તો આઈ શેલ હેવ ફોર કાર્સ વિથ ડ્રાઈવર્સ છગનલાલ સેઝ યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન તો તો ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનો માણસ હોઈશ મફતલાલ સેઝ પીપલ લોકો ખાલી જગ્યા વિલ લુક એટ મી એટલે કે લોકો મારી તરફ જોતા રહેશે દે વિલ પ્રેઝ માય લવ અને તે મારા નસીબની પ્રેઝ એટલે કે પ્રશંસા કરતા હશે છગનલાલ સેઝ લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ એટલે કે ચાલ મને આ અદ્ભુત ઈંડો જોવા દે મફતલાલ સેઝ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ ચાલ મને હું તને મારા પોકેટમાંથી કાઢી અને બતાવું બી કેરફુલ કાળજી રાખજે ઓ શું આવશે ડિયર અરે વાહલા ત્યારબાદ છગનલાલ સેઝ ઓ ડિયર ઇટ ખાલી જગ્યા ફ્રોમ યોર ફિંગર શું આવશે સ્લીપડ ભૂતકાળનો રૂપ મફતલાલ સેઝ પુઅર એટલે કે અરે વાહલા નાઉ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ એટલે કે હવે મારી પાસે કોઈ મરઘીના બચ્ચા હશે નહીં નો હેન્સ કોઈ મરઘીઓ પણ નહીં હોય નો મોર એગ્સ નો મોર મની એટલે કે કોઈ પણ ઈંડા પણ નહીં અને કોઈ પણ પૈસા નહીં છગનલાલ સેઝ નો બિગ હોમ એટલે કે ઘર પણ મોટો હશે નહીં નો સર્વન્ટ્સ એટલે કે નોકર ચાકર પણ હશે નહીં મફતલાલ સેઝ નો કાર્સ એટલે કે કાર પણ નહીં છગનલાલ સેઝ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ તારે નાનું નસીબ હવે પછી અજમાવવું જોઈએ સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન એટલે કે કાર્ય શરૂ કરો અને પૈસા કમાવો મફતલાલ સેઝ યુ આર રાઈટ તો આ હતું આપણે એક્ટિવિટી 3A માં સમજ્યા તેનું ડાયલોગ માં રૂપાંતરણ જે તમે પુસ્તકના આધારે અને આ વિડિયોના આધારે વ્યવસ્થિત પુસ્તકમાં પૂરશો ત્યારબાદ જોઈએ એક્ટિવિટી ડી સૂચના છે વર્ક ઇન પેર્સ એટલે કે ગ્રુપમાં જૂથમાં કાર્ય કરો ફિલ ઇન ધ ગેપ્સ એટલે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઈચ સેન્ટેન્સ બેઝડ ઓન ધ સ્ટોરી એટલે કે વાર્તાના આધારે
જે આપણને આગળ બોક્સ આપેલા છે એની અંદર યોગ્ય નંબર એટલે કે નંબર આપો. તો જોઈએ, પહેલા આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. પહેલું, ધોઝ હેઝ ખાલી જગ્યા મોર ચિક્સ, એટલે કે તે ઈંડા ખાલી જગ્યા મોર ચિક્સ એટલે કે વધારે ચિક્સ એટલે મરઘીના બચ્ચા. તો એની અંદર શું આવશે? ખૂબ જ સરસ સાદા ભવિષ્યની આપણે વાત કરી હતી તો વિલ ગીવ મી પહેલી ખાલી જગ્યામાં આવશે, એટલે કે તે ઈંડામાંથી મને વધારે મરઘીના બચ્ચા મળશે. વિલ ગીવ મી. બીજું, ધ ચિક ખાલી જગ્યા ગ્રો ઇન્ટુ અ હેન, એટલે કે મરઘીના બચ્ચા છે ખાલી જગ્યા ગ્રો ઇન્ટુ અ હેન એટલે કે મોટું થાય અને શું બનશે? મરઘી બનશે. તો શું આવશે? ખાલી જગ્યામાં ગ્રો આપેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ, એની આગળ શું આવશે? ખાલી વિલ. ત્રીજું, આઈ ખાલી જગ્યા અ રિચ મેન, તો શેલ બી, આઈ શેલ બી અ રિચ મેન. ધ હેન વિલ ખાલી જગ્યા એગ્સ, મરઘીઓ શું કરશે? મૂકશે, લે એલ એ વાય. ચલું, ખાલી જગ્યા વિલ પોઈન્ટ એન છે એટલે કે મને દર્શાવતા હશે અને કહેતા હશે. કોણ? પીપલ, પી ઓ પી એલ ઈ. તો આ થયા આ વાક્યો પૂર્ણ. હવે આપણે એને નંબર આપી દઈએ તો કઈ રીતે, કયું વાક્ય પહેલું આવશે? તો કે બીજું વાક્ય છે એ પહેલું આવશે. તો ક્રમ કઈક આવી રીતે બનશે કે પહેલાની અંદર ત્રણ, પછી એક, પછી ચાર, પછી બે અને છેલ્લે પાંચ નંબર આવશે. તો એવી રીતે તમે પુસ્તકમાં વ્યવસ્થિત રીતે પૂરી અને આ સ્ટોરીના આધારે લખી શકશો. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી ઈ, સૂચના આપેલી છે વર્ક ઇન ગ્રુપ્સ એટલે કે જૂથમાં કાર્ય કરો. અને જે નીચે ફોલોઇંગ પોઈન્ટ આપેલા છે એને રીડ, વાંચો અને એ પોઈન્ટના આધારે તમારે એક સરસ મજાની વાર્તા બનાવવાની છે. રાઇટ ધ સ્ટોરી એટલે કે વાર્તા લખો. યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી અને તમે આ વાર્તાને એક્સટેન્ડ એટલે કે લંબાવી પણ શકો છો. જોઈએ આપણને કયા કયા પોઈન્ટ આપેલા છે. મિસ્ટર શેખ જર્ની આ વાર્તા છે એનો સૂત્રધાર જે મેઇન કેરેક્ટર છે એ કોણ છે? મિસ્ટર શેખ જર્ની છે. ગોઈંગ ઓન અ રોડ એટલે કે એક રોડ પર જઈ રહ્યો છે. ફાઉન્ડ અ ટાયર એને એક ટાયર મળ્યું. સ્ટાર્ટેડ ટુ ડે ડ્રીમ એટલે કે એને ડે ડ્રીમ, હવે આ એક નવો શબ્દ છે ખાસ સમજો. ડે ડ્રીમ એટલે કે દિવા સ્વપ્ન, દિવસે આંખો ખુલી હોવા છતાં પણ જયારે આપણે સ્વપ્ન જોઈએ તો એને શું કહીએ? ડે ડ્રીમ. અને એને એ ટાયર જોઈ અને દિવા સ્વપ્ન, સ્વપ્ન આવી જાય છે થિંગ્સ ઓફ મેકિંગ અ બાયસિકલ અને એ એક સાયકલ બનાવવાનું વિચારે છે. વિલ સેલ ધ બાયસિકલ અને એ સાયકલ બનાવી એને શું કરશે? સેલ એટલે એ સાયકલ ને વેચશે. વિલ અર્ન મની પૈસા કમાશે. વિલ ઓપન અ સાયકલ સ્ટોર અને એક સાયકલ નો સ્ટોર બનાવશે. બરોબર, આપણે જે મફતલાલ ની સ્ટોરી સમજ્યા તેના જેવી જ અહીંયા એક સ્ટોરી છે. વિલ અર્ન અ લોટ ઓફ મની અને ઘણા બધા, અર્ન એટલે કે પૈસા કમાવવા, લોટ ઓફ મની એટલે કે ખૂબ જ પૈસા કમાશે. વિલ ઓપન અ બાઇક શોરૂમ અને એ બાઇક નો શોરૂમ ઓપન ખોલશે. વિલ સેલ બાઇક્સ પછી એ બાઇક વેચશે. વિલ બીકમ અ મિલિયનર પછી લાખોપતિ બનશે. વિલ અર્ન મોર વધારે પૈસા કમાશે. વિલ સ્ટાર્ટ અ કાર કંપની પછી એ કારની કંપની ખોલશે. વિલ બીકમ અ બિલિયનર અને પછી એ બિલિયનર બની જાય છે. વિલ સ્ટાર્ટ અન એરલાઇન અને પછી એ એરલાઇન એટલે કે વિમાની સેવાને લગતી કંપની ખોલશે. વિલ બીકમ ધ રિચેસ્ટ મેન અને એ સૌથી રિચેસ્ટ એટલે કે ધનવાન માણસ બનશે. હવે આપણને આવા કંઈક પોઈન્ટ આપેલા છે, આ પોઈન્ટના આધારે તમારે આ સ્ટોરીને વ્યવસ્થિત મફતલાલના ઈંડાને જેવી જ બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવી શકો? તો આપણે ટૂંકમાં કહીએ તો કે આ મિસ્ટર શેખ જલે છે, એને એક ટાયર મળ્યું અને એ ટાયર મળ્યું એના આધારે એના મગજની અંદર દિવા સ્વપ્ન શરૂ થઈ ગયું. એ કહે છે કે આ ટાયરની હું એક સાયકલ બનાવીશ, ટાયરથી સાયકલ બનાવીશ, એ સાયકલ બનાવી અને હું વેચીશ, પછી એમાંથી પૈસા કમાય અને હું શું કરીશ? તો એક સાયકલ નો સ્ટોર બનાવીશ અને એ સાયકલ ના સ્ટોર માંથી સાયકલો વેચી વેચી અને પછી હું એક
बाइक नो शोरूम बनावीश, बाइक शोरूम माथी बाइक वेची पैसा कमाई, अने त्यार बाद कार नी कंपनी बनावीश, कार कंपनी माथी जे आवक थशे त्यार बाद हूँ शू करीश तो के एरलाइन विमानी सेवाओं ने लगती एरलाइन शुरू करीश, अने हूँ लाखोपति करोड़ोपति थईश, अने छेल्ले हूँ रिचेस्ट मैन एटले के खूब ज धनवान माणस बनी जईश, आवुं ए विचारतो होय छे, अने ए पण एवुं विचारे छे के मारी पासे घणा बधा नौकरो हशे, घणी बधी कार हशे, मारे पोतानुं एरोप्लेन हशे, घणा बधा नौकरो मारी सेवा करता हशे, घणुं मोटुं मकान हशे, અને એવામાં બરોબર એ પોતાના મકાનને જોવા માટે આમ સ્ટ્રેચ એટલે કે હાથ લાંબો કરવા જાય છે, એવામાં એને ટાયર હાથમાં આવે છે અને ટાયર જુએ છે તો ટાયર તો ખરેખર તૂટેલું છે, તો આવી કંઈક આપણે આ વાર્તા શેખ ચલ્લીની બનાવી શકીએ. તમે પણ તમારા આઈડિયા લગાવી અને મિસ્ટર શેખ ચલ્લીના આપેલા મુદ્દાને આધારે મગજની અંદર વિચારી અને સારી એવી વાર્તા બનાવી શકો. Thank you. Jai Swaminarayan.